નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 20 ફેબ્રુઆરી 2019ના કેટલાક મોસ્ટ આઈએમપી કરંટ અફેર વિશે ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો, તમે આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તેમજ મિત્રો, આજના આ વિડીયોની તેમજ અગાઉના બધા જ વિડીયોની પીડીએફ ફાઇલ તમને મારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી રહેશે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સાથે સાથે જણાવવાનું કે જે મિત્રોએ હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તેઓ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવેલ નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું તેની માહિતી તરત તમારા સુધી પહોંચી જાય. તો ચલો મિત્રો, શરૂ કરીશું. તાજેતરમાં કયા દેશની રેલવે દ્વારા દુનિયાનું પ્રથમ ડીઝલ એન્જિનનું વિદ્યુત એન્જિનમાં રૂપાંતર કરવામાં આવ્યું છે? તાજેતરમાં કયા દેશની રેલવે દ્વારા દુનિયાના પ્રથમ ડીઝલ એન્જિનનું વિદ્યુત એન્જિનમાં રૂપાંતર કરવામાં આવ્યું છે? આપણા ઓપ્શન છે એ ભારત, બી જાપાન, સી ચીન અને ડી રશિયા. તો મિત્રો, આપણો જવાબ રહેશે એ ભારત. ભારત દ્વારા તાજેતરમાં જે ડીઝલ એન્જિન હોય છે તેનું વિદ્યુત એન્જિનમાં રૂપાંતર કરવામાં આવ્યું છે. અને મિત્રો, આ મેક ઇન ઇન્ડિયા આપણો જે પ્રોજેક્ટ છે તેના અંતર્ગત બનાવવામાં આવ્યું છે. ડીઝલ એન્જિનમાંથી વિદ્યુત એન્જિનમાં પરિવર્તિત થયું છે અને ઊંચા હોર્સ પાવરવાળું ટ્વીન એન્જિન બનાવવામાં આવ્યું છે, અને જેનું ગઈકાલે જ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા તેનું દેશને સમર્પિત કરવામાં આવ્યું છે. અને તે કઈ જગ્યાએ સમર્પિત કરવામાં આવ્યું છે? તો તે વારાણસીમાં કરવામાં આવ્યું છે. મિત્રો, આ 10,000 હોર્સ પાવર ક્ષમતાવાળા બે ડીઝલ એન્જિનને જોડીને બનાવવામાં આવ્યું છે, અને તે એન્જિન બનાવતા ખાલી 69 દિવસ જ લાગ્યા છે. એટલે કે 69 દિવસમાં ડીઝલ એન્જિનમાંથી વિદ્યુત એન્જિનમાં રૂપાંતર કરી દેવામાં આવ્યું છે. તો મિત્રો, ઉત્તર પ્રદેશ વિશે વાત થઈ છે, તો ઉત્તર પ્રદેશ વિશે આપણે જણાવવાનું કે ઉત્તર પ્રદેશના કેપિટલ કયું છે? ઉત્તર પ્રદેશનું કેપિટલ છે લખનૌ. તો ત્યાંના મુખ્યમંત્રી કોણ છે? તો ત્યાંના મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથજી. અને ત્યાંના રાજ્યપાલ કોણ છે? તો તેના રાજ્યપાલ છે રામ નાયકજી. મિત્રો, તમે આ ઇમેજમાં જોઈ શકશો, નરેન્દ્ર મોદીજીનો ફોટોગ્રાફ છે, અને જે ડીઝલ એન્જિનને રેલવે વિદ્યુત એન્જિનમાં રૂપાંતર કરવામાં આવ્યું છે તેની ઇમેજ પણ જોઈ શકાય છે. તાજેતરમાં ISSF વર્લ્ડ કપ 2019નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તાજેતરમાં ISSF વર્લ્ડ કપ 2019નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો આપણા ઓપ્શન છે એ મુંબઈ, બી દિલ્હી, સી બેંગ્લોર અને ડી હૈદરાબાદ. તો મિત્રો, આપણો ઓપ્શન રહેશે, આપણો જવાબ રહેશે ઓપ્શન બી, દિલ્હીમાં. નવી દિલ્હીમાં તાજેતરમાં ISSF વર્લ્ડ કપ 2019નું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, તમને સવાલ થતો હશે કે ISSFનું પૂર્ણ નામ શું છે? તો તેનું પૂર્ણ નામ છે ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન. ફરીથી કહું છું, ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન. તેનું આજના એટલે કે તારીખ 20 ફેબ્રુઆરીના તે ચાલુ કરવામાં આવશે અને તે ચાલશે 28 ફેબ્રુઆરી 2019 સુધી. અને નવી દિલ્હીમાં ડૉક્ટર કર્ની રેન્જ ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, અગાઉ ઈસવીસન 1997 અને 2017માં પણ શૂટિંગ વર્લ્ડ કપનું ભારતમાં આયોજન કરવામાં આવ્યું હતું, અને હાલમાં જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં 58 દેશના 503 ખેલાડીઓ ભાગ લે છે. તો મિત્રો, આ સવાલમાંથી આટલી બાબતો યાદ રાખવી આપને પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે. તાજેતરમાં સંસ્કૃતને બીજી આધિકારિક ભાષા બનાવવા માટે કયા રાજ્યએ વિધાનસભામાં બિલ પસાર કર્યું? તાજેતરમાં સંસ્કૃતને બીજી આધિકારિક ભાષા બનાવવા માટે કયા રાજ્યએ વિધાનસભામાં બિલ પસાર કર્યું? આપણા ઓપ્શન છે એ ગુજરાત, બી મહારાષ્ટ્ર, સી કેરળ અને ડી હિમાચલ પ્રદેશ. તો મિત્રો, આપણો જવાબ રહેશે ડી હિમાચલ પ્રદેશ. તાજેતરમાં હિમાચલ પ્રદેશની સરકારે સંસ્કૃતને
બીજી આધિકારિક ભાષા બનાવવા માટે વિધાનસભામાં બિલ પસાર કર્યું છે અને આ બિલ પાસ થઈ ગયું છે. તો પ્રથમ આધિકારિક ભાષા કઈ છે? તો પ્રથમ આધિકારિક ભાષા છે હિન્દી. અને મિત્રો, હિમાચલ પ્રદેશ વિશે વાત થઈ છે, તો હિમાચલ પ્રદેશની રાજધાની કઈ છે? તો તે સૌને ખ્યાલ હોવો જોઈએ કે હિમાચલ પ્રદેશની રાજધાની છે શિમલા. મિત્રો, અહીંયા એક બીજો સવાલ એ પણ પેદા થાય છે કે હિમાચલ પ્રદેશ છે તેની બે રાજધાની છે, એ યાદ રાખવું. શિયાળામાં તેની રાજધાની ધરમશાલા થઈ જાય છે, એટલે આવો સવાલ પરીક્ષામાં પૂછાઈ શકે છે કે શિયાળામાં હિમાચલ પ્રદેશની રાજધાની શિયાળામાં કઈ હોય છે? તો તે છે ધરમશાલા. ધરમશાળા છે તે શિયાળામાં હિમાચલ પ્રદેશની રાજધાની થાય છે. તો મિત્રો, આના પરથી એક બીજો સવાલ પૂછું છું કે ભારતના એવા કેટલા રાજ્યો છે જેની બે રાજધાની છે? જે મિત્રોને આનો જવાબ આવડતો હોય તેઓ નીચે કમેન્ટ બોક્સમાં લખશે. અને મિત્રો, હિમાચલ પ્રદેશ વિશે વાત થઈ છે, તો હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા અને શિયાળામાં ધરમશાલા, અને ત્યાંના મુખ્યમંત્રી એટલે કે સીએમ છે જયરામ ઠાકુરજી, અને ત્યાંના રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. તો મિત્રો, આ સવાલમાંથી આટલી બાબતો યાદ રાખવી. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય રણ મહોત્સવ ક્યાં શરૂ કરવામાં આવ્યો? તાજેતરમાં આંતરરાષ્ટ્રીય રણ મહોત્સવ ક્યાં શરૂ કરવામાં આવ્યો? ઓપ્શન છે એ જયપુર, બી જેસલમેર, સી કચ્છ અને ડી ઉદયપુર. તો મિત્રો, આપણો જવાબ રહેશે બી જેસલમેર. જેસલમેરમાં તાજેતરમાં આંતરરાષ્ટ્રીય રણ મહોત્સવ 2019 શરૂ કરવામાં આવ્યો. જેસલમેર ક્યાં આવેલું છે? જેસલમેર રાજસ્થાનમાં આવેલું છે. અને આ જે રણ મહોત્સવ છે તે 40મા નંબરનો રણ મહોત્સવ છે. મિત્રો યાદ રાખવું, 40મા નંબરનો રણ મહોત્સવ છે. અને આ રણ મહોત્સવમાં શું હોય છે? તો રણ મહોત્સવમાં ઊંટોની હરીફાઈ કરવામાં આવે છે, તેમજ ત્યાંના જે સ્થાનિક લોકો હોય છે અને બહારના લોકો પણ, તેઓની મૂછોની અને પાઘડીઓને લગતી હરીફાઈઓ કરવામાં આવે છે. તો આ રણ મહોત્સવ છે તેમાં આ બાબતો આવેલી છે, તો તમારે યાદ રાખવું. અને બીજું એ છે કે આના પરથી એક સવાલ આવે છે કે રાજસ્થાનનું પ્રસિદ્ધ લોકનૃત્ય કયું છે? મિત્રો, આના પરથી એક સવાલ છે, રાજસ્થાનનું પ્રસિદ્ધ લોકનૃત્ય કયું છે? તો તમારે યાદ રાખવું, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ શકે છે, ઘૂમર. ઘૂમર એ રાજસ્થાનનું લોકનૃત્ય છે અને તે ખૂબ જ પ્રસિદ્ધ છે. અને રાજસ્થાન વિશે વાત થઈ છે, તો તમને રાજસ્થાન વિશે બેઝિક નોલેજ હોવું જોઈએ કે રાજસ્થાનની રાજધાની કઈ છે? તો તે છે જયપુર. તેના મુખ્યમંત્રી કોણ છે? તો મુખ્યમંત્રી છે અશોક ગેહલોતજી. તેના ગવર્નર કોણ છે? તેના ગવર્નર છે કલ્યાણસિંહ. અને મિત્રો, તમે મારા કરંટ અફેરના ન્યૂઝ જોતા હશો તો તમને ખ્યાલ હશે કે તારીખ 17 ફેબ્રુઆરીના રોજ જે મારો કરંટ અફેરના વિડીયો હતો, તેમાં રાજસ્થાનના જૈસલમેર વિશે એક ચર્ચા કરી હતી કે જૈસલમેરમાં તાજેતરમાં વાયુશક્તિ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે મિત્રો, આ પણ તમારે યાદ રાખવું, કરંટ અફેર્સનું ન્યૂઝ છે, આવનારી પરીક્ષામાં પૂછાવાની ખૂબ શક્યતા છે. તાજેતરમાં કયા દેશે પોતાનો પ્રથમ અભિયાન પોતાનો પ્રથમ ચંદ્ર અભિયાન લોન્ચ કરવાની જાહેરાત કરી છે? તાજેતરમાં કયા દેશે પોતાના પ્રથમ ચંદ્ર અભિયાન લોન્ચ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો, આપણા ઓપ્શન છે એ ઇઝરાયલ, બી જાપાન, સી ભારત અને ડી ચીન. તો મિત્રો, આનો જવાબ રહેશે એ ઇઝરાયલ. ઇઝરાયલે તાજેતરમાં પોતાનો પ્રથમ ચંદ્ર અભિયાન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. અને મિત્રો, આ અભિયાન 2019 જ લોન્ચ કરવાના છે, એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછવાની ખૂબ શક્યતા છે. અને અત્યારના ન્યૂઝ પ્રમાણે તે આવતા 1 અઠવાડિયા સુધીમાં આને લોન્ચ કરી દેશે. મિત્રો, આના પહેલા ચીન, રશિયા અને અમેરિકા આ દેશોએ પોતાના ચંદ્ર અભિયાન લોન્ચ કરી ચૂક્યા છે. અને જો આ અભિયાન, ચંદ્ર અભિયાન ઇઝરાયલ દ્વારા જે કરવામાં આવી રહ્યું છે તે સક્સેસ થશે, તો તે ચોથો એવો દેશ બનશે જેણે આ અભિયાન લોન્ચ કર્યું છે. તો જેસલમેર વિશે વાત કરીએ છીએ, તો જેસલમેર વિશે આપણે જાણવું જોઈએ કે, સોરી મિત્રો, જેસલમેર નહીં, અહીંયા આપણે ઇઝરાયલ વિશે વાત કરીએ છીએ, તો ઇઝરાયલની કેપિટલ કઈ છે?
જેરુસલેમ, આગળ જેસલમેર હતું, અહીંયા છે જેરુસલેમ, ઇઝરાયલની કેપિટલ જેરુસલેમ છે. તો ત્યાંના પીએમ કોણ છે? કમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ શકે છે, કેમ કે લાસ્ટ યર તેઓએ ભારતની મુલાકાત લીધી હતી, અને તમને ખ્યાલ પણ હશે કે તેના પીએમ છે બેન્ઝામિન નેતન્યાહુ. તેના પીએમ છે બેન્ઝામિન નેતન્યાહુ. અને ત્યાંની કરન્સી કઈ છે? તો ઇઝરાયલની કરન્સી છે ઇઝરાયલ ન્યૂ શેકેલ. એટલે આ સવાલમાંથી આટલી બાબતો યાદ રાખવી. તાજેતરમાં કયા રાજ્યની એનજીઓને રમતગમતની દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત લોરિયન્સ એવોર્ડ મળ્યો છે? તાજેતરમાં કયા રાજ્યની એનજીઓને રમતગમતની દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત લોરિયન્સ એવોર્ડ મળ્યો છે? ઓપ્શન છે એ ગુજરાત, બી મહારાષ્ટ્ર, સી મધ્યપ્રદેશ અને ડી ઝારખંડ. તો મિત્રો આપણો જવાબ રહેશે ડી ઝારખંડ. ઝારખંડ રાજ્યની એનજીઓ છે યુવા. યાદ રાખજો મિત્રો, આવું પણ પરીક્ષામાં પૂછાઈ શકે કે કયા એનજીઓને રમતગમત દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત લોરિયન્સ એવોર્ડ મળ્યો છે. તો ઝારખંડ રાજ્યની એનજીઓ છે યુવા, જેને સ્પોર્ટ્સ ફોર ગુડ એવોર્ડ મળ્યો છે. લોરિયન્સ દ્વારા જે સ્પોર્ટ્સ ફોર ગુડ એવોર્ડ છે તે આને આપવામાં આવ્યો છે. તો આ યુવા છે તે શું છે? તો યુવા છે તે 450 છોકરીઓનું ગ્રુપ છે, જેમાં 90% કોચ મહિલાઓ જ છે, એટલે કે મહિલાઓનું જ ગ્રુપ છે. અને આનું કાર્ય શું છે? તો તેઓ ફૂટબોલ મારફતે ગામની છોકરીઓને જાગૃત કરે છે અને તેઓને સશક્ત કરવાનું કામ કરે છે. અને તેની શરૂઆત ક્યારે થઈ હતી? તો તેની શરૂઆત થઈ હતી 2009માં. 2009માં આની શરૂઆત થઈ હતી. અને તેની શરૂઆત કોણે કરી હતી? તો જર્મન મૂળનો અમેરિકન નાગરિક હતા ફ્રેન્ક ગ્લાસ્ટલરે, તેમણે 2009માં આની શરૂઆત કરી હતી. અને 2015માં યુવા દ્વારા સ્કૂલ પણ ખોલવામાં આવી છે, જેમાં 6 થી 18 વર્ષની છોકરીઓ ભણે છે. તો આ જે પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખવી. અને ઝારખંડ વિશે આપણે ચર્ચા કરીએ છીએ, તો ઝારખંડના સીએમ કોણ છે તે પણ આપણને આવડવું જોઈએ. તો તેના સીએમ છે રઘુબર દાસ. ફરીથી રિપીટ કરું છું, સીએમ છે રઘુબર દાસ. અને ત્યાંના રાજ્યપાલ છે દ્રૌપદીજી. ત્યાંના રાજ્યપાલ છે દ્રૌપદી, દ્રૌપદી મર્મુ, યાદ રાખવું. તો મિત્રો આ સવાલમાંથી આટલી બાબતો તમારે યાદ રાખવી. મિત્રો એક બીજા ન્યૂઝ પણ છે કે તાજેતરમાં ભારતે ઓલ ઇન વન ઇમરજન્સી નંબરની સેવા લોન્ચ કરી છે. એક ઓલ ઇન વન નંબર છે તેને લોન્ચ કર્યો છે, જે નંબર છે 112. અત્યાર સુધીમાં અલગ અલગ ઇમરજન્સી સેવા માટે અલગ અલગ નંબર હતા, પરંતુ હવે એક ઓનલી વન 112 નંબર છે તે લોન્ચ કર્યો છે. તેનું આ લોન્ચ કોણે કર્યો છે? તો તે લોન્ચ કર્યો છે આપણા ગૃહમંત્રી રાજનાથસિંહ દ્વારા. એટલે 112 નંબર બધી ઓલ ઇન વન ઇમરજન્સી માટે લાગુ પડવામાં આવશે. તો આ પણ યાદ રાખવું. મિત્રો તમે અહીંયા ઇમેજમાં જોઈ શકશો કે લોરિયન્સ સ્પોર્ટ્સ જે એવોર્ડ મળેલો છે સ્પોર્ટ્સ ફોર ગુડ એવોર્ડ યુવાને, તેના ઇમેજ આપણે જોઈ શકશો. હવે મિત્રો આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા થોડા પ્રશ્નો જોઈ લઈએ. પહેલો સવાલ છે, માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી? માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી? તો તેનો જવાબ છે સી દુર્ગારામ મહેતાએ માનવ ધર્મ સભાની સ્થાપના કરી હતી. બીજો સવાલ છે, કચ્છના રાપર ખાતે કયો મેળો ભરાય છે? કચ્છના રાપર ખાતે કયો મેળો ભરાય છે? ઓપ્શન એ જખનો મેળો, બી ચિત્ર વિચિત્રનો, સી રવેચીનો અને ડી રાપર દેવનો. તો આપણો જવાબ રહેશે સી રવેચીનો મેળો. એ કચ્છના રાપર ખાતે ભરાય છે અને કમ્પિટિટિવ એક્ઝામમાં આ સવાલ અવારનવાર પૂછાય છે, એટલે મિત્રો તમારે યાદ રાખવું. ત્રીજો સવાલ છે, ગુજરાતમાં સૌ પ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું? ગુજરાતમાં સૌ પ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું? તો આપણો ઓપ્શન રહેશે સી જામનગરમાં. જામનગરમાં સર્વપ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન સ્થપાયું હતું.
ચોથો સવાલ છે, રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે? રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે? તો અહીંયા પણ આપણો સવાલનો જવાબ રહેશે સી, અધ્યક્ષ. અધ્યક્ષ છે તેઓ વિધાનસભાનું સંચાલન કરે છે. પાંચમો સવાલ, બીસીજીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? બીસીજીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? તો મિત્રો, આપણા ઓપ્શન છે એ ક્ષય, બી ઓરી, સી પોલિયો, ડી ટાઇફોઇડ. તો આપણો જવાબ રહેશે એ, ક્ષય રોગ સામે. અને મિત્રો, અહીંથી એક બીજો સવાલ હું તમને પૂછું છું કે બીસીજીનું પૂર્ણ નામ શું છે? જે મિત્રોને આવડતું હોય તેઓ મને કમેન્ટ બોક્સમાં લખીને બતાવશે. મિત્રો, હવે ગઈકાલે મેં જે સવાલ પૂછ્યા હતા તેના જવાબ જોઈ લઈએ. મારો સવાલ હતો કે તાજેતરમાં ભારતે ઈ વિઝા કેટલા દેશમાં લાગુ કર્યો? પહેલા સવાલનો જવાબ છે ઓપ્શન સી, ભારતે 166 દેશમાં ઈ વિઝા લાગુ કર્યો છે. 166 દેશમાં. મિત્રો યાદ રાખવું, કમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાવાની શક્યતા છે. બીજો સવાલ છે, તાજેતરમાં કઈ ટીમે ઈરાની ટ્રોફી 2019 જીતી છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી, વિદર્ભ. વિદર્ભની ટીમે ઈરાની ટ્રોફી 2019 જીતી છે. તેઓએ રણજી ટ્રોફી પણ જીતી છે. એટલે મિત્રો, કમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાવાની શક્યતા છે. હવે મિત્રો, આજના સવાલો છે. મિત્રો, જે લોકોને આના જવાબો આવડતા હોય તેઓ મને નીચે કમેન્ટ બોક્સમાં લખીને બતાવશે. પહેલો સવાલ છે, તાજેતરમાં ભારતે પાકિસ્તાનમાંથી આયાત થતી વસ્તુઓ પર કેટલા ટકા સીમા ટેક્સ વધાર્યો? તાજેતરમાં ભારતે પાકિસ્તાનમાંથી આયાત થતી વસ્તુઓ પર કેટલા ટકા સીમા ટેક્સ વધાર્યો? ઓપ્શન એ 100, ઓપ્શન બી 200, ઓપ્શન સી 25, ઓપ્શન ડી 50. આમાંથી જે પણ તમને મિત્રો તમને આવડતો હોય જવાબ તેઓ મને કમેન્ટ બોક્સમાં લખી બતાવશે. બીજો સવાલ છે, તાજેતરમાં કયા ખેલાડીને ફૂટબોલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે મિત્રો, આવનારી પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે, 100% શક્યતા છે. તાજેતરમાં કયા ખેલાડીને ફૂટબોલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે? ઓપ્શન એ હરમિંદર સિંહ, ઓપ્શન બી સુનિલ છેત્રી, ઓપ્શન સી ગુરપ્રીતસિંહ, કે ડી આમાંથી કોઈ નહીં. મિત્રો, જેઓને આના જવાબ આવડતા હોય તેઓ મને કમેન્ટ બોક્સમાં લખીને બતાવશે. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને જનરલ નોલેજના કેટલાક સવાલ અને જવાબો. તો મિત્રો, હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. અને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોની નીચે એક લાઇક બટન છે તેને પ્રેસ કરી દેજો. મિત્રો, તમે લાઇક બટન પ્રેસ કરશો તો મને પ્રોત્સાહન મળશે કે હું વધુમાં વધુને સારામાં સારી ઇન્ફોર્મેશન તમારી સમક્ષ લાવી શકું. અને સાથે સાથે જણાવવાનું કે જે દર્શક મિત્રો પહેલીવાર મારા વિડીયોને જોઈ રહ્યા હોય અને જેણે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે અને બાજુમાં આવેલ નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દે, જેથી હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરાવું તેની માહિતી તરત તમારી સમક્ષ આવી જાય. તો મિત્રો, થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો. હેવ અ નાઇસ ડે.